વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. પાઠ 8. ચાલો હવે પાઠ્યપુસ્તકમાં આપણે જોશું. આ મુદ્દા આપણે જોઈ લીધા છે તો ચાલો હવે પાઠ્યપુસ્તકમાં જોઈએ. હવે તમે વિચારીને કહો કે આ પક્ષી ક્યુ છે? મારી માથે મુકટ છે, હું નૃત્ય કરું છું, પીછાનો મને ગર્વ છે, વરસાદ પહેલા હું ટહુકું છું, લખો હું કોણ છું, કોણ છે મોર. ચાલો ખાલી જગ્યામાં લખો મોર. જે કોષ્ટક આપ્યું છે એમાં તમારે તમારી જાતે મોર લખવાનું છે. પછી બીજું, પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાંચા છે, હું આકાશમાં ઊંચે ઉડું છું અને ઉંદર ખાઉં છું. જો ઉંદર ખાઉં છું ને એમાં આપણે જરાક વિચારમાં પડી જાય કે ઉંદર તો સમડી ગીત ખાય અને આ સમડી કોયલ પણ કાગડો પણ ખાય, એ પણ માંસ ખાય છે. તો આમાં શું લખશું? જો ખાંચા આવે એટલે તરત લખી નાખવાનું સમડી, બરાબર? તો બીજા કોષ્ટકમાં લખો સમડી. પછી ત્રીજું ખાનું છે એમાં જો મારા પીછા લીલા રંગના, ચાંચનો રંગ લાલ છે, જામફળ અને લીલા મરચા વાવે છે, અવાજની નકલ કરવી મને ખૂબ ગમે છે. તો આપણા જેવું જ કોણ બોલી શકે? પોપટ. તો ચાલો ત્રીજા કોષ્ટકમાં પોપટ લખો. પીછા મારા કાળા રંગના, કાળો મારો રંગ છે, આખો દિવસ કામ કામ બોલું છું, રંગ મારો ચમકે છે, લખો હું કોણ? કાગડો. ચાલો કોષ્ટકમાં લખો કાગડો. જે ખાનું આપ્યું છે ને એમાં કુહું કુહું બોલું છું, ત્યાં તો બધા આવડી જ જાય આટલું બોલી, ત્યાં બધે જોવા મળું છું, મારો અવાજ મારી ઓળખ અપાવી છે, હું તો મીઠું ટંકું છું, લખો હું ખાલી જગ્યાએ છું, કોયલ લખો. મરેલા જીવોને ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનો રાજા છું. તો પંખીનો રાજા કોણ છે? ગીત. ચાલો એક ખાના લખો ગીત. પછી બે કોષ્ટક છે. ચાંચ મારી ગુલાબી છે, પીછા મારા ભૂખરા છે, ગુટરબુ બોલું છું, ઘરમાં હું મારું ઘર ઘરમાં બનાવું છું, લખો હું કોણ છું? કબૂતર. કબૂતર જ આપણા ઘરની આસપાસ માળો બનાવે ને. પછી ચાંચ મારી ખૂબ તીણી છે, તીણી એટલે એકદમ અણીવાળી, ચાંચની સોયની જેમ હું વાપરું છું, પાંદડા સીવી ઘર બનાવું છું, હું અનોખો પંખી કહેવાઉં છું. તો પાંદડા કોણ સીવે? દરજીડો. તો ચાલો જો એ ચિત્ર આપ્યું છે ને એરો કરીને દરજીડાનું ચિત્ર છે, લખો દરજીડો. પછી થડના ઝાડમાં હું કાણું પાડું છું, છુપાયેલા કીડાથી મારું પેટ ભરું છું, આખો દિવસ ટક ટક કરું છું, લાકડા ખોદવાનું હું કામ કરું છું, લાકડ. હવે કોષ્ટકમાં શું? હું ખાલી જગ્યા છું, તો લખો લક્કડ ખોદ. તો અહીંયા પેજ નંબર 52 અને 53 પૂરું થયું. હવે પાછળનું પેજ ફેરવો. જંગલમાં જો પંખીઓ વાતો કરે છે, કેમ આટલો બધો અવાજ થાય છે, હું સૂઈ શકતો નથી, તો વાહલા ઉવળ બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે. અહીંયા પાઠ પૂરો થાય છે. જો પંખીઓની સભા ભરાય, પંખીઓની સભા ભરાય, ઘુવડે વાત શરૂ કરી, તેણે કહ્યું આપણે બધા અલગ દેખાઈએ છીએ, નખ ચાંચ પીછા અવાજ જુદા જુદા છે, છતાં આપણે બધા પંખીઓ છીએ, બધાનો દેખાવ સમાન હોય, આપણો સમાન ખોરાક લઈએ અને આપણા અવાજ પણ સમાન હોય તો આખી દુનિયા નીરસ લાગે. જો બધા એક જ સરખા હોય, બધાય પંખીઓ બધાયના અવાજ સરખા હોય તો દુનિયામાં કોઈ રસ લાગે નહીં પંખીઓમાં. કેવું લાગે? નીરસ, કે આપણને ગમે જ નહીં. કોયલ બોલે તો સરખું, દેખાય તો સરખું. તો આવી રીતે પાઠમાં પંખીઓની જો વિવિધતા છે તો આપણને પંખીઓ ગમે છે ને. કોઈ બાળકને પૂછો તને કયો પંખી ગમે, તો કહેશે મોર. કોઈ કહેશે મને કોયલ ગમે, કોઈ કહેશે મને પોપટ ગમે. શું કામ? કારણ કે એનામાં વિવિધતા છે. એટલે જો બધાય સરખા હોત તો આપણને બધું નીરસ લાગે, તેમાં કોઈ આપણને રસ જાગે નહીં કે આપણે પંખીઓને ઓળખી શકીએ, એનો અવાજ કાઢી શકીએ. ચાલો વિચારોને લખો. પાઠમાં બતાવેલ તમે પંખી જોયેલા છે તેમના નામ લખો. 8-8 કોષ્ટકમાં જે પાછળ લખાયેલા કોષ્ટક લખવાના છે. બોલી જાઉં છું, સાંભળો. મોર, કાગડો, કબૂતર, પોપટ, બગલો, ગીત, સાંભળી, લકડકોત. પાઠને અનુરૂપ બધાય નામ લખી નાખો. હવે શોધી કાઢો. હવે બહાર જાઓ અને જુદા જુદા પંખીઓ જુઓ, નામ લખો. તો બહાર જશો તો તમને ચકલી, પોપટ, કબૂતર આવું જોવા મળશે, લખી રાખવાના છે. તમે બહાર કેટલા પંખી જોઈ શકો છો? ઘણા બધા, બહુ. આપણે ગીધને સાંભળી એવું ન જોઈ શકીએ, પણ આવા પંખીઓ જોઈ શકીએ, ચકલી, પોપટ, કાગર, કોયલ, હોલો, કબૂતર, બરાબર. એમાંથી કેટલાક પંખીને ઓળખો છો? તો કે છે હા, ઘણા પંખીને તમે ઓળખી શકો છો, બરાબર. ચકલી હોય તો તમે ઓળખી શકો છો. હવે આ કોષ્ટક જુઓ. પંખીનું નામ
પાણીમાં વૃક્ષ પર જમીન પર ઘરમાં અને ઉડતા તમે ક્યાં જોયા છે બરાબર તો અહીંયા પાંચ પંખીના નામ લખવાના છે તમે જ્યાં જ્યાં જોયા હોય ત્યાં રાઈટ કરવાનું છે બરાબર વિવિધ પંખીઓ તમે જ્યાં જોયા હોય ત્યાં પાંચ પંખીના તમને જોયા હોય એના નામ લખવાના કોષ્ટક તમારે તમારી જાતે પૂરવાનું છે હવે એના પછી જુઓ વિવિધ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે નીચે પંખીઓની ચાંચના ચિત્ર આપ્યા છે હવે અમુક પંખીઓ ચાંચથી ઓળખાય છે પંખીને ઓળખો અને તેમના નામ લખો ચાલો પહેલું ચિત્ર કેલું છે પોપટનું જુઓ એની ચાંચ જુદી છે પછી બીજું ચિત્ર છે કાગડાનું ખૂબ જ જાડી અને મોટી પછીનું ચિત્ર છે મોરનું તો ચાલો ખાનામાં લખી નાખો મોર હવે પાછળ જુઓ ઓલું ચિત્ર છે પહેલું એ સમડીનું છે પછી છે બગલો જો એકદમ લાંબી જેથી કરીને પાણીમાંથી તે માછલી ઝડપથી પકડી શકે હવે અહીંયા તમારે કોઈ પણ એક ચાંચ દોરવાની છે અને એનું નામ લખવાનું છે એક પંખીની ચાંચનું ચિત્ર દોરવાનું છે હવે ખાલી જગ્યામાં પંખીની ચાંચ દોરો રંગ પૂરો અને પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે અને પંખીઓ શું ખાય છે તો કે જુદો જુદો ખોરાક કોઈ ફળ ખાય જાણે પોપટ છે તો એ ફળ ખાય છે જામફળ ખાય છે મરચા ખાય છે તો કેટલાક દાણા ખાય કોઈ કેટલાક ઈંડા ખાય છે જો અહીંયા ખોરાક વિશે પણ આપણે લખ્યું છે અને કેટલાક લોકો માછલી પણ ખાય છે જો બગલો જુઓ તો એ માછલી ખાય છે હવે જુઓ અહીંયા તમારે કોષ્ટક આપ્યું છે આ ખાના જોડવાના છે અહીંયા જો ગીધ આપ્યું છે તો તે શું ખાશે એ જોવાનું છે પછી સમડી છે પછી લકડખોદ છે જુઓ એ કીડા આ બધાના ચિત્ર આપ્યા છે પોપટને મરચા સુધી પહોંચાડો કબૂતરને દાણા સુધી પહોંચાડો બરાબર આવી રીતે અહીંયા તમે ખાના ભરી અને રસ્તો શોધી અને આ કોષ્ટક તમારી જાતે પૂરું કરજો રમતની રમત અને શીખવા પણ મળશે હવે પેજ નંબર 57 જુઓ પંખીઓની ચાલવાની ઉડવાની રીત અલગ હોય છે તેમનું ડોકનું હલનચલન પણ અલગ અલગ હોય છે બરાબર પંખીઓની મીના છે તે તેની ડોક આંચકાથી જો આગળ પાછળ કરે છે ઉવડ તેની ડોક પાછળ સુધી ફેરવી શકે છે હવે કેટલાક પંખીઓ છે તે અવાજની નકલ પણ કરી શકે છે ક્યુ પંખી છે જે અવાજની નકલ કરે તો તરત તમે કહેશો પોપટ પોપટ જો કોઈ પાયડો હોય તો આપણે જઈએ ઈ ભેગો બોલે રામ સીતારામ તો આવી નકલ કોણ કરી શકે છે માણસની બોલીની તો કે પોપટ બરાબર હવે તમે કોઈ પક્ષીનું ચિત્ર દોરો અને રંગ પૂરો બરાબર આ તમારે તમારી જાતે કરવાનું છે પંખીઓ કેવી રીતે ચાલે છે તેમની ડોક ફેરવે છે પીછા પછી તેમનો અવાજ આવી રીતે તમે કોઈ પણ પંખીની નકલ કરો છો તો એ પંખીનું પણ નામ તમે લખી અને એનું ચિત્ર દોરી શકો છો હવે પંખીઓના આકાર રંગ અને કદ જુદા જુદા હોય છે હવે તેમને પીછા તેમને ઉડવામાં મદદ કરે છે અને હુંફાળા રાખવામાં મદદ કરે છે પંખીઓ શરીરમાં હલકા હોવાથી ઉડી શકે છે અને પીછા તેમને ક્યાં કામ આવે છે કે ઉડવામાં તેને પીછા કામ આવે છે પછી બીજું જો ઠંડી હોય તો પીછાની હૂફ આપવામાં મદદ કરે છે બરાબર હવે પંખીઓ પંખીઓને પણ એવી રીતના થાય છે જૂના પીછા ખરતા જાય છે અને નવા પીછા અમુક સમયે આવે છે તો ઘણીવાર પંખીઓ પીછા નીચે પડેલા જોવા મળે છે પીછા પણ ઘણે જો કબૂતરનું પીછું મોરનું પીછું તો આપણે સુશોભન માટે પણ રાખીએ છીએ ને મોરના પીછાની સાવરણી બનાવીએ છીએ તો એવી રીતે આપણે એના પીછા એની મેળાએ ફરતા હોય છે અમુક ઋતુ પ્રમાણે અને નવા પીછા આવે છે હવે આસપાસ પડેલા પીછા એકઠા કરી તેનું અવલોકન કરો હવે હોલાનું પીછું પણ ઘણીવાર આપણને બહાર જોવા મળે છે બરાબર હવે ઘણીવાર નાના નાના પીછા ઉડતા હોય છે આપણે જોઈએ છીએ તો એ બધા એ પીછા ચકલીના આ બીજા પંખીઓના હોય છે હવે પંખીઓ સિવાય એવા કયા પ્રાણી છે જે તમે જોયા ઉડી શકે છે પણ પંખી નથી વિચાર કરજો ઉડે છે પણ એની ગણતરી પંખીમાં થતી નથી તો ક્યાં ક્યાં આવશે વિચારો જી ચાલો યાદ આવ્યું ન આવ્યું તો ચાલો હું પણ તમને કહું છું ન યાદ આવ્યું તો ચાલો પહેલું લખો પતંગિયું બીજું મધમાખી આ બધા ઉડે છે ને પણ એ પંખી કહેવાય નહીં મચ્છર માખી હવે તો તમને ઘણા બધા આવડી ગયા હશે ચામાચીડિયું આ બધા અને બીજું ત્રીજું તમે લખી શકો છો તીતી ઘોડો જે આપણે જોયો હોતો નથી પણ ઉડે પણ છે બરાબર ન લખો તો પણ ચાલશે હવે જે પાછળનો પેજ છે પેજ નંબર 58 હું તમને આવતા લેક્ચરમાં કરાવીશ અથવા તો તમે જુઓ કે તમે તમારી જાતે પણ કરી શકશો બરાબર પંખીઓ તમે પંખી હોય ચાલો જોઈએ કે ઉડી શકો તો તમે ક્યાં જવા માંગો
ધારો કે તમને પાકું આપવામાં આવે તો ક્યાં જાઓ? કોઈને મામાની ઘરે ગમતું હોય તો ત્યાં જાય, કોઈ વિદેશ જવા ઈચ્છે, અથવા તો કોઈ ઉડીને બધું જોવા ઈચ્છે છે કે ઉપરથી આકાશ ઉડીએ તો કેવું લાગે. હવે આ ફેઝ છે તમારે તમારી જાતે કરવાનું છે, અને જે સૂચના આપી છે વાંચતા જજો અને તમારી જાતે કરજો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રશ્ન જવાબ જોઈશું, જેથી કરીને પાઠને આપણે આગળ વધારીશું. અસ્તુ.